તો કેમ છો માલા વાલા મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને આજે થઈ છે તારીખ 3/10/2022 અને આજે છે નવરાત્રીનો આઠમો નોરતો. તો નવરાત્રીના આઠમા નોરતાનું મહત્વ અને કયા માતાજી માટે મનાવવામાં આવે છે તેની માહિતી તમને ધ્વનિ આપી દેશે. તો આજના વિડીયો અંત સુધી જોતો મિત્રો, કેમ કે આપણે મેર સમાજના જે ગરબા ટ્રેડિશનલ કપડામાં થાય છે તે વિડીયો પણ આપણે આ વિડીયો સાથે ક્લબ કર્યો છે. તો આખો વિડીયો અંત સુધી જોજો મિત્રો, મજા આવશે તમને એ ગરબા જોવાની. અને કાલે રાતની વાત કરીએ તો આજે વિડીયો બહુ લેટ સ્ટાર્ટ કરું છું, ઓલમોસ્ટ સાંજના વાગી ગયા છે 6:30. આખો દિવસ ઊંઘવામાં ગયો છે અને બીજા કામ પણ હતા જે આજ દિવસમાં પૂરા કર્યા હતા. અને કાલે વાત કરીએ તો રાતના ઓલમોસ્ટ 3:30 વાગ્યા સુધી તો આપણે ગરબા રમ્યા હતા અને ગરબા કોન્સ્ટન્ટ રમ્યા હતા. ફૂલ પસીનો સ્વેટ કરી નાખ્યું હતું અને મજા આવી ગઈ હતી મિત્રો સાથે ગરબા રમવાની. તો એન્જોયમેન્ટ ફૂલ કર્યું હતું આપણે. તો મિત્રો એનો વિડીયો તો લેવાઈ ના શક્યો, પરંતુ આપણા ફ્રેન્ડ્સે વિડીયો લીધો છે તો ટ્રાય કરીશું એ વિડીયો કાલના વિડીયોમાં આપણે એને ક્લબ કરીશું કે આપણે કેવી રીતે ગરબા રમ્યા હતા. તો મિત્રો ચલો આજના આઠમા નવરાતનું મહત્વ બી તમને જણાવી દઉં. માં દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમની ઉંમર 8 વર્ષની હોવાનું માનવામાં આવે છે. તેમના તમામ આભૂષણ અને વસ્ત્ર સફેદ હોવાને કારણે તેમને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે મહાગૌરીએ કઠોર તપસ્યા કરી હતી. આ કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું, પરંતુ તપસ્યાથી તેમની પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમના શરીરને ગંગાજળથી ધોઈ ક્રાંતિમય બનાવ્યું હતું. ત્યારથી માં મહાગૌરી કહેવાયા છે. તેમની ઉપાસના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. કાલનો દિવસ અમારા સોસાયટીમાં ટ્રેડિશનલ ડે અને નવા કપડાં પહેરીને જે આવે ટ્રેડિશનલ અને ફેન્સી કપડાં પહેરીને આવે તેના માટે પણ સેલિબ્રેશન અને નાના બાળકોને સર્ટિફિકેશન અને એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા. આજે લેક્ચર 2 કલાકના જ છે. પહેલો લેક્ચર કેન્સલ રાખેલો છે, તો 7 થી 9ના 2 લેક્ચર છે અને એ પણ સેફ્ટી એન્જિનિયરિંગ 2 સબ્જેક્ટ ઉપર છે. તો 7 વાગે આપણા લેક્ચર સ્ટાર્ટ થશે અને 9 વાગ્યા પછી આપણે જોઈશું, નીચે રાઉન્ડ મારીશું અને ફરી પછી 10 વાગ્યાની આજુબાજુમાં જમી પરવારી અને તૈયાર થઈ જશું 8મા દિવસના નવરાત્રીના ગરબા રમવા માટે. મિત્રો તો જોઈએ માયરા શું કરે છે, એના ફ્રેન્ડ સાથે રમી રહી છે કદાચ. તો માયરા એના ફ્રેન્ડ સાથે રમી રહી છે. માયરા શું કરે છે બેટા? માયરા શું કરે છે અહીંયા? ફ્રેન્ડ સે હાય બોલ દો. માયરા બોલે તો એ માયરા ફ્રેન્ડ સે હાય બોલ દો. હાય, કેમ છો તમે? તું શું કરે છે? તારી ફ્રેન્ડ જોડે રમે છે. શું છે બતાવ રમકડામાં? ઓહો કેટલા બધા મોબાઈલ છે, કાઉન્ટ કરો તો. 1 2 3 4 5 6 8 9 10 11. ઓહો ઇન્જી છે, કોને મૂકવાની છે? કેમ મીસુને? મીસુ તોફાન કરે છે ને ઇન્જી મૂકવાની છે. શું મીસુ બહુ બહાર રમે છે એટલે એને ઇન્જી મૂકવાની છે? ઓ બાપરે, અને તો તું પણ રમે છે ને બહાર, તો તને બી ઇન્જી મૂકી દઈએ. તો તું રમે બારે એનું શું? આ બસ બસ ઇન્જી મુકાઈ ગયું.